मिस्त्री असोनी विद्यालया हवे आपणे पेज नंबर 49 पर जे प्रश्न આપવામાં આવેલા છે એની ચર્ચા કરીએ તેમાં પહેલો પ્રશ્ન છે સોડિયમ ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના લખો તો અહીંયા તમને ઇલેક્ટ્રોન બિંદુની રચના આપવા કીધી છે એટલે માટે અહીંયા તમારે શું લખવાનું છે તો સોડિયમ ઓક્સિજન અને મેગ્નેશિયમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે એ જ તમારે અહીંયા દર્શાવવાના છે તો અહીંયા સોડિયમ તો સોડિયમ એટલે એની સંખ્યા આવશે Na અને એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તેના માટે આપણે એની પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ અને પરમાણુ ક્રમાંકના આધારે આપણે એની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 અને 1 એટલે બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા એનું ઇલેક્ટ્રોન બિંદુ રચના Na આ રીતે લખાશે ત્યાર પછી ઓક્સિજન તો ઓક્સિજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના માટે એનો પરમાણુ ક્રમાંક છે 8 ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 6 એટલે બાહ્ય કક્ષામાં એના 6 ઇલેક્ટ્રોન છે તો એને તમે આ રીતે દર્શાવી શકો છો ત્યારબાદ મેગ્નેશિયમ Mg તો Mg નો પરમાણુ ક્રમાંક છે 12 ઇલેક્ટ્રોન રચના થશે 2 8 અને 2 એટલે બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તો તમે આ રીતે દર્શાવી શકો सोडियम ऑक्सीजन मैग्नीशियम के इलेक्ट्रॉन बिंदु रचना यहां दर्शाई है नेक्स्ट બીજો પ્રશ્ન જોઈએ તો ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા NaO અને MgO નું નિર્માણ દર્શાવો બરાબર તો અહીં આપણે Na2O અને MgO નું નિર્માણ દર્શાવવાનું છે તો અહીંયા એના માટે આપણે ખબર હોવું જોઈએ કે સોડિયમ પાસે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે અને ઓક્સિજન પાસે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા આપણે જોઈ ગયા છે કે સોડિયમ પાસે બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજન પાસે 6 છે તો આપણે અહીંયા પહેલા એ લખી દઈએ કે આ સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન પાસે 6 તો અહીં સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપી દેશે અને એ ઇલેક્ટ્રોન કોણ મેળવશે અહીંયા ઓક્સિજન કારણ કે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન મળે છે તો સોડિયમ પાસેથી આ 1 ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે પરંતુ હજુ પણ ઓક્સિજનને 1 ઇલેક્ટ્રોન મળે છે તો હજુ 1 ઇલેક્ટ્રોન મળે છે એ ઇલેક્ટ્રોન ઓક્સિજન બીજા સોડિયમ પાસેથી મેળવશે અને પોતાની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરશે એટલે અહીંયા જે આપણને સંયોજન મળશે એ કેટલું મળશે તો Na પ્લસ બે નાઇટ્રોજન સોડિયમ છે તે 2 અને ઓક્સિજન માઇનસ 2 બરાબર એટલે આ રીતે આપણને મળશે Na 2 એ જ પ્રમાણે આપણે MgO જોઈએ તો MgO માં Mg ની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજન ની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો અહીંયા Mg એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ 2 ઇલેક્ટ્રોન કોણ મેળવી લેશે ઓક્સિજન એટલે કે અહીંયા Mg પ્લસ 2 અને O માઇનસ 2 અહીંયા આપણને મળશે MgO અને અહીંયા આપણને મળ્યું Na 2 તો આ રીતે આપણે એનું નિર્માણ દર્શાવી શકીએ છીએ બીજો સવાલ છે કે આ સંયોજનમાં કયા આયનો હાજર છે એટલે કે આ સંયોજનમાં એટલે તમને આ બીજા પ્રશ્નને સંદર્ભમાં બીજો પ્રશ્ન પૂછેલો છે કે Na2O અને MgO માં કયા આયનો હાજર છે તો તમે લખી શકો કે Na2O માં Na પ્લસ અને O માઇનસ 2 આયન તેમજ MgO માં Mg પ્લસ 2 અને O માઇનસ 2 આયન હાજર છે બીજો પ્રશ્ન જોઈએ આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે તો આપણે જોઈ ગયા છે કે આયનીય સંયોજનો વચ્ચેનું જે આંતરાણ્વીય આકર્ષણ બળ હોય છે કેવું હોય છે ખૂબ જ વધારે હોય છે અને એ આંતરાણ્વીય આકર્ષણ બળને દોરવા માટે વધુ ઊર્જાની જરૂર પડતી હોય છે અને એટલા માટે એમના જે ગલનબિંદુ હોય છે કેવા હોય છે ઊંચા હોય છે તેના આન્સર લખીએ આયનીય સંયોજન આયનીય સંયોજન
अंतरांगीय आकर्षण पर खूब प्रबल हो आंतरांगीय आकर्षण बल ने तोड़वा माटे खूब वधु ऊर्जा की जरूर पड़े छे माटे आयनीय संयोजन ना गलन बिंदु ऊंचा होए